નમસ્કાર દર્શક મિત્રો સાથે હું છું શિવાંગીની સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ કૃષિ યાત્રામાં દર્શક મિત્રો કૃષિ યાત્રામાં ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય જો પાકમાં કોઈ સમસ્યા હોય તો આપને ઘરે બેઠા અમે માર્ગદર્શન આપતા હોય છે આપ અમારા ટીવી સ્ક્રીન પર જોવા મળતા નંબર પર આપ કોલ કરી અને ઘરે બેઠા માર્ગદર્શન મેળવી શકો છો ત્યારે કૃષિ યાત્રાનો આજના વિષયની જો વાત કરીએ તો બટાકાની ખેતીમાં સેન્દ્રીય ખાતરનું મહત્વ તેની ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે કૃષિ યાત્રામાં તો દર્શક મિત્રો વાત કરીએ ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં બટાકાના પાકનો મુખ્ય ફાળો રહેલો છે પરંતુ બદલાતા હવામાન અને વાતાવરણની પરિસ્થિતિ સામે સમયસર ખેતી કાર્યો કરવા મુશ્કેલ પણ બનતા હોય છે ક્યાંક વધુ ગરમી તો ક્યાંક નહિવત ઠંડી જેના કારણે બટાકાના પાકમાં જીવાતો અને રોગના પ્રશ્નો પણ સામે આવતા હોય છે પરંતુ આવા સમયે રાસાયણિક ખાતરો કીટનાશકોનો વધુ પડતો ઉપયોગને કારણે ક્યારેક જીવાતો પણ બેકાબુ બનતી હોય છે આવનાર સમયમાં બટાકાના પાકમાં ઊભા થતા પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન લઈને આપણે ઉપસ્થિત થઈશું આજે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાની છે અલગ અલગ વાતાવરણની પણ બટાકાના પાક પર ક્યાંક ને ક્યાંક અસર થતી હોય છે તેને લઈને જે નુકસાન વારો આવે આવે છે તે તે ન માટે પણ આજે આપણે ચર્ચા કરવાની છે બટાકાના પાકમાં જીવાતો અને રોગોના પ્રશ્નો પણ જે વારંવાર સામે આવતા હોય છે આ તમામની વચ્ચે ક્યારેક વાતાવરણ પણ ખૂબ જ જવાબદાર બનતું હોય છે ક્યાંક વધુ પડતી ગરમી હોય ક્યાંક વધુ પડતી ઠંડી હોય તેના કારણે પણ આ પ્રકારે બટાકાના પાકમાં જીવાતો પડવાનો મામલો સામે આવતો હોય છે તો બીજી તરફ વાત કરીએ કે એક વખત જો જીવાતો પડે તો વારંવાર કીટનાશક અથવા તો રાસાયણિક ખાતર પણ વાપરવામાં આવે જેના કારણે પણ જીવાતો બેકાબુ બનતી હોય છે આવનાર સમયમાં બટાકાના પાકમાં ઊભા થતા પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન અંગે આપણે ચર્ચા કરવાની છે આજે ખાસ વાત કરીશું બટાકાના પાકને લઈને ખેડૂત મિત્રો વધુમાં વધુ પાક કેવી રીતે મેળવી શકે ઉલ્લેખનીય છે કે ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં બટાકાના પાકનું પણ મુખ્ય ફાળો રહેલો છે પરંતુ બદલાતા હવામાન અને વાતાવરણની પરિસ્થિતિ સામે સમયસર ખેતી કાર્યો કરવા પણ મુશ્કેલ બનતા હોય છે ત્યારે બટાકાના પાકમાં જીવાતો ન પડે તેની માટે શું કરવું વધુ પાક મેળવવા માટે શું કરવું આ તમામ મુદ્દાઓ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે વાત કરીએ ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં બટાકાના પાકનો મુખ્ય ફાળો રહેલો છે પરંતુ બદલાતા હવામાન અને વાતાવરણની પરિસ્થિતિ સામે સમયસર ખેતી કાર્યો કરવા મુશ્કેલ બનતા હોય છે ક્યાંક વધુ ગરમી તો ક્યાંક વધુ ઠંડી હોય છે જેના કારણે બટાકાના પાકમાં જીવાતો અને રોગોના પ્રશ્નો પણ વારંવાર સામે આવતા હોય છે પરંતુ આવા સમયે રાસાયણિક ખાતરો પણ વધુ ઉપયોગ બનતી હોય છે તેની અંગે આજે આપણે વાત કરવાની છે બટાકાની ખેતીમાં સેન્દ્રીય ખાતરનું મહત્વ આ અંગે જ આપણી સાથે ચર્ચા કરવા માટે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના મેનેજિંગ ડાયરેક્ટર અલ્પેશ કુમાર અલ્પેશભાઈ સ્વાગત છે અલ્પેશભાઈ વાત કરીએ તેની અંગે ચર્ચા કરવાની છે કેટલું મહત્વ રહેલું છે ખેતીની અંદર જૈવિક ખાતરનું ખૂબ જ મહત્વનો ફાળો રહેલો હોય છે બટાકા જૈવિક ખાતર એ બટાકાની અંદર પાયની અંદર અગત્યનો ભાગ ભજવતો હોય છે જે રીતના વાત કરીએ કે એ મેન પાયો જ હોય છે જે જૈવિક ખાતર સેન્દ્રિય ખાતર જે યુઝ કરવાનું હોય છે સેન્દ્રિય ખાતર વાપરવાથી જમીન પોચીને ભરભરી રહેતી હોય છે જમીનની અંદર ભેજ સંગ્રહ શક્તિનો વધારો થતો હોય છે જમીનની અંદર આવતા જે કીટકો જે છે રોગો છે એના સામે રક્ષણ મળતું હોય છે પછી અત્યારે એની અંદર જે છોડ હોય છે જે બટાકાનો જે પાક થતો હોય છે એની અંદર

તમારો ખૂબ ખૂબ આભાર મયુરભાઈ એકવાર જે તમારો એરિયા ખરો ત્યાં રેતાળ જમીનની અંદર બટાકાનું બહુ સારામાં સારું ઉત્પાદન બી તમે લઈ શકો એના માટે તમારે જમીનની અંદર જમીનનું પૃથ્થુંકરણ કરાવવું પડે જમીનની અંદર કયા કયા પોષક તત્વોની ઉણપ છે એની અંદર કયા કૃષિ પ્રગતિ સેન્દ્રિય ખાતર તમે વાપરી શકો પછી એની અંદર જે બટાકાની અંદર જાતો પસંદ તમારે કરવાની રહેશે કે કઈ જાત વાપરવી વાપરવાથી તમને સારું ઉત્પાદન મળતું હોય છે એ મેન અગત્યનો તમારો ફાળો હોય છે

બટાકાની અંદર બહુ જ પ્રકારના રોગોનું પ્રમાણ પુષ્કળ વધી ગયું છે જેના કારણે ખેડૂતને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અત્યારે જો સેન્દ્રિય ખાતરો વાપરવામાં આવે પાયાની અંદર તો પાયાની અંદર વાપરવામાં આવે તો જે બટાકાની અંદર જે તંતુમૂળનો વિકાસ સારો થાય છે કૃષિ પ્રગતિ સેન્દ્રિય ખાતર અત્યારે બજારમાં જે તમે વાપરો ખેતરના અંદર તો એની અંદર તમારો મૂળનો વિકાસ સારો થાય છોડનો વિકાસ સારો થાય અંદર રોગપ્રતિકારક શક્તિ વધુ સારી હોવાથી આવનાર જે રોગોના સામે એ રક્ષણ મળતું હોય છે જેના કારણે કીટો કીટની જે દવાઓ છાંટતા હોય છે ખેડૂતો એ બહુ નહીવત પ્રમાણમાં છાંટવાની જરૂર પડતી હોય છે બીજા નંબરમાં કે ઉત્પાદન બી સારું મળતું હોય છે કે જે સેન્દ્રીય ખાતર વાપરવાથી ઉત્પાદન બહુ સારું મળતું હોય છે બીજા નંબરમાં કે એની જે ક્વૉલિટીની અંદર બહુ સારામાં સારું ક્વૉલિટી મળવાથી બજાર ભાવ બી સારા મળતા હોય છે

અને જે સેન્દ્રિય ખાતર આપણે વાપરતા હોઈએ તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કૃષિ પ્રગતિ જે ખાતર આવે છે એ એક વીઘાની અંદર કે એક એકરની અંદર કેટલું આપવું જોઈએ બિલકુલ આપણે એ જ પ્રશ્ન કરવા જતા તા અને દર્શક મિત્રોનો પણ એ પ્રશ્ન છે અરેશભાઈ આપનો બહુ સારો પ્રશ્ન છે અત્યારે બજારમાં ઘણી બધી પ્રકારના સેન્દ્રિય ખાતરો મળતા હોય છે જે અલગ અલગ કંપનીઓના નામે તો તમે જે બી કંપનીઓને હું સેન્દ્રિય ખાતર ખરીદવા માંગતા હોય જો તમારા ખેતરમાં નાખવા માંગતા હોય તો એના પહેલાં કંપનીનું પાકું બિલ લેવાનું કંપની એના અંદર કયા કયા તત્વો નાખીને બનાવો છે કંપની એની અંદર એ બધું તમારે સર્ચ કરવાનું એના અંદર તમારા લેખિતમાં પાકું બિલ હોય અને એ બિલ તમારે સાચવી રાખવાનું એની બેગ સાચવી રાખવાની અને તમે એ સેન્દ્રિય ખાતર જે વાપરો છો એની અંદર જે સેન્દ્રિય ખાતર છે એનો અર્થ એ શું થાય છે કે જે એની અંદર કોઈ પણ કેમિકલ ના હોવું જોઈએ એની અંદર જે પદાર્થો જેવા કે લીંબોળી ખોળ છે દિવેલી ખોળ છે મરઘાની અઘાર છે તમાકુનો દળ છે કરંજનો ખોળ છે શેરિડીનો પાવડર છે અને અંદર બેક્ટેરિયા નાખેલા હોવા જોઈએ ડાયકોડરમાં પેસીનો સુડોમોનો એજોટોબેક્ટર ફોસ્ફરીક કલ્ચર આઇજોબિયમ કલ્ચર પીએચબી આ બધા કલ્ચર અહીંને ડેવલપ કરી લઈને સો ટકા કમ્પોસ્ટ કરેલું હોવું જોઈએ કમ્પોસ્ટ કરેલું હોય તો એનો નિંદાવણનો પ્રશ્ન થતો નથી તો એ રીતના સારી ગુણવત્તાનું કંપનીની ફેક્ટરીની વિઝિટ બી તમે જો કરો તો બહુ સારું રહેતું હોય છે અત્યારે અત્યારે બજારની અંદર કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર જે મળે છે એની અંદર તમે કંપનીને બી વિઝિટ કરી શકતા હોય છો કંપનીમાં તમે રૂબરૂ ત્યાં જઈ અને રિયલીમાં આ પ્રોડક્ટ બધી નાખીને બનાવવામાં આવે છે કે નથી આવતું એ બધું તમે જાતે જોઈ શકો છો અને અત્યારે તમારા ખેડૂતોને કેવું હોય છે કે અત્યારે તમે જે જુઓ એના પર તમને આત્મવિશ્વાસ વધુ આવતો હોય છે તો તમે સેન્દ્રિય ખાતર વાપરો પણ સારી ક્વોલિટીનું છે એ જાણકારી મળીને પાક્કા બિલથી જ લેવાનું ચોક્કસ અલ્પેશભાઈ આપણે જે ચર્ચા કરી રહ્યા છે આગળ પણ આ ચર્ચા યથાવત રાખીશું દર્શક મિત્રો બટાકામાં જે સેન્દ્રીય ખાતર વાપરવાથી શું શું ફાયદા થાય છે આગળ આપને જણાવતા રહીશું પરંતુ હાલ કૃષિ યાત્રામાં સમય એક બ્રેકનો

આવનારા સમયને જોતા બટાકાની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તો જ ખેડૂત પગભર થઈ શકશે એના માટે જો ખેડૂત જાતે સેન્દ્રિય ખાતર બનાવવા હોય તો એ જાતે બી બનાવી શકતો હોય છે એની અંદર જે બજારમાં મળતું દિવેલી ખોળ છે લીંબોળી ખોળ છે એ બધી વસ્તુ મિક્સિંગ કરી અને બનાવવામાં આવતી હોય છે એની અંદર કમ્પોસ્ટ ખાતર જાતે ખેડૂત બનાવી શકે છે જાતે જો ખેડૂત ના બનાવી શકતો હોય તો બજારમાં મળતું કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર બી દરેક અગ્ન સ્ટોરમાં મળતું હોય છે તે લઈ શકે છે વાપરી શકે છે સેન્દ્રીય ખાતર વાપરવાથી બટાકાની અંદર આવતા રોગોના ઘણા બધા અટકા થતો હોય છે અટક અટકાવ થઈ જતો હોય છે રોગો જે હોય છે એને અટકાવી શકાતું હોય છે હાજી બિલકુલ અલ્પેશભાઈ આગળ વાત કરીએ બટાકાની જે ખેતી હોય છે તેમાં વાવણી કરતી વખતે કયા કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને કેટલા જથ્થામાં આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ બટાકાની વાવણી કરતા વખતે જે સરકારી ભલામણ પ્રમાણ જે ખાતરો વાપરવાના હોય એ એના પેરામીટર પ્રમાણે જ વાપરવા પડે એનાથી વધુ વાપરવાથી વધુ ઉત્પાદન થતું નથી વધુ કોઈપણ ખાતર વાપરવાથી રાસાયણિક ખાતર હોય કેમિકલ ફર્ટિલાઇઝર આ આના એક લેબોરેટરી કરાઈ અને એના પછી જ એ એની જેટલો જથ્થો જરૂર એટલો જ અપાય સેન્દ્રિય ખાતર તમારે જેટલું આપવું એટલું તમે આપી શકતા હોઈએ છીએ સેન્દ્રિય ખાતર આપવાથી જમીનને પુષ્કળ ફાયદો થતો હોય છે સેન્દ્રિય ખાતર બટાકાની અંદર વાપરવાથી એની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ સારું આવવાથી એની અંદર રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે મૂળ તંતુમૂળનો વિકાસ સારો થતો હોય છે એની અંદર આવનારા રોગો સામે રક્ષણ મળતું હોય છે

એ પાયામાં આપ્યા પછી જ્યારે બટાકાને પંદરથી વીસ દિવસ જ્યારે એનો ફંટો ફૂટતો હોય છે ત્યારે હ્યુમિક એસિડ બજારમાં જે મળતું હોય છે એ તમે વાપરો તો એના તંતુમૂળનો વિકાસ સારો થાય છે સેન્દ્રીય ખાતર વાપરવાથી તમારા જમીન પોચીને ભરભરી થતી હોય છે એક સરથું એક સરખું તમારું જે એનું ફ્રૂટિંગ મળવું જોઈએ મળે છે તમારે પછી આનાથી તમારે બહુ સારામાં સારું જે તમારો છોડ એકદમ હેલ્ધી રહેતો હોય છે તો તમારે ત્યાં બટાકાની અંદર ડીસાની અંદર પાંચથી દસ બેગ તમે એકરે વાપરો તો બહુ સારામાં સારું રિઝલ્ટ સેન્દ્રિય ખાતરનું મળતું હોય છે વાત કરીએ પ્રગતિ ખાતર જમીનને શું શું ફાયદો થઈ શકે હાજી બહુ મહત્વનો સવાલ સેન્દ્રિય કૃષિ પ્રગતિ સેન્દ્રિય ખાતર વાપરવાથી જમીનની અંદર આવતા રોગો જેવા કે ફૂગજન્ય રોગો કાળી ફૂગ વ્હાઈટ ફૂગ ક્રોમી વાયરસ પછી જે ધેણ કહીએ છીએ એના સામે સારામાં સારો અક્ષિસ ઉપાય થાય છે જેના કારણે અટકા અટકાય છે જે આવતા રોગોને અટકાવી શકીએ છીએ આપણે બીજા નંબરમાં કે જમીન પોચીને ભરભરી થવાના કારણે બટાકાની અંદર એની અંદર જે શીદ્ર વધુ થવાના કારણે એનો જે ફ્રૂટિંગ વધુ આવતા હોય છે જેના બટાકાની જે

કોઈ પ્રગતિ ખાતરની ફેક્ટરી મારે રીતે જોવું હોય તો તમારે એમ કેતા કઈ રીતે બનાવે તો કઈ જગ્યાએ આવી પ્રગતિ બરાબર બહુ મહત્વનો સવાલ છે અત્યારે ખેડૂતોને જાગવાનો ટાઈમ આવેલો છે બિલકુલ લોકો બોલી છે એ જોવાની જરૂર નથી એ રૂબરૂ જાગવાની જરૂર છે આપણે હિંમતનગરમાં જ આપણી ફેક્ટરી આવેલી છે કૃષિ પ્રગતિની તો તમે ગમે ત્યારે તમે જોઈ શકતા હોય છો બીજા નંબરમાં કે તમે જે જોયેલું હોય છે એના પર તમને આત્મવિશ્વાસ વધુ થશે લોકોના સાંભળેલા ઉપર વિશ્વાસ આવતો નથી તો તમે કોઈપણ ફેક્ટરી ઉપર તમે જે બી સેન્દ્રિય ખાતર બનાવતા હો છીએ ત્યાં તમે રૂબરૂ બી જઈ શકતા હોવ છો અને ત્યાં ખાતરી કરી અને સંતોષકારક લાગે તો જ તમે એની ખરીદી કરી શકો બિલકુલ અલ્પેશભાઈ આગળ આપણે વાત કરીએ બટાકાની ખેતીમાં સેન્દ્રીય ખાતર આપ્યા પછી પોષણ માટે જૈવિક પ્રોડક્ટ કઈ વાપરી શકાય હાજી અત્યારે બજારમાં ખેડૂતોના અંદર વિશ્વનીય પ્રોડક્ટ ડૉક્ટર ઇનટેક છે અત્યારે જે રોગ સામે બહુ સારામાં સારું રિઝલ્ટ મળતું છે ફૂગ સામે વાયરસ સામે ડૉક્ટર ફંગીસાઇડ છે આ જે પ્રોડક્ટો ખેડૂતોને અંદર એક આત્મવિશ્વાસ વધાર્યો છે આ પ્રોડક્ટથી જે ડૉક્ટર કામા ઇન્ટરનેશનલ આણંદની અંદર જે પ્રોડક્ટ આવે છે જે ડૉક્ટર યુનિટેક એ બહુ સારામાં સારી પ્રોડક્ટ છે જે વાયરસ કૃમિ માટે ફૂગ માટે હોય છે તો એ ખેડૂતો વાપરે તો બહુ સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે

સ્કેપ એ એટલો ભયંકર રોગ છે કે જો આખાના આખા ખેતરો સાફ થઈ જતા હોય છે તો એની અંદર જે ખેતરની અંદર સ્કેપ આવેલો હોય એ ખેતરમાં બાજરી કરવી રચકો કરવો પછી એની અંદર એ કર્યા પછી એને જ્યારે ગરમી પડતી હોય છે ત્યારે એને ઊંડી ખેડ કરી અને એને તપાવવા દેવાનું બીજા નંબરમાં કે તમે જે બી બિયારણ પસંદ કરતા હોવ છો એ ખાતરીવાળું હોવું જોઈએ સારી કંપનીનું હોવું જોઈએ અથવા તમારા ખેતરમાં તમે જાતે તૈયાર કરેલું હોવું જોઈએ એ બિયારણની અંદર ટપકી ના હોવી જોઈએ એ સ્કેપવાળું બિયારણ ના હોવું જોઈએ આ બધું બીજા નંબરમાં કે જો તમે એ સ્કેપવાળું બિયારણ તમને લાગતું કાંઈ જગ્યાએ થાય છે તો એની અંદર તમે બોરિક એસિડનો બી યુઝ કરતા હોય

આપણે પૃથ્વી પ્રગતિ ખાતર સીધું ઓર્ગેનિક હાજી એ હિંમતનગર માં એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવ્યું એનું એડ્રેસ છે ફેક્ટર મુલાકાત લેવી હોય તો એની અંદર ઇલોલ ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર નામની કંપની છે અને ત્યાં તમે ગમે ત્યારે તમારા ટાઈમે તમે આવી શકતા હોવ છો ત્યાં દરેક ખેડૂતોને મળવા માટેની છૂટી હોય છે ત્યાં કોઈ બાંધછોડ હોતી નથી કે તમે અંદર ના જઈ શકો તમારી ઈચ્છા પ્રમાણે તમે અંદર જોઈ શકો છો તમે ખાતરી કરી શકો છો પછી તમે તમને યોગ લાગે તો તમે કૃષિ પ્રગતિ સેન્દ્રીય ખાતર વાપરી શકતા હોવ છો બિલકુલ અલ્પેશભાઈ આપણે આગળ વાત કરીએ બટાકાના પાકમાં આવતા કીટકજન્ય રોગો જે હોય છે તે થતા હોય છે પણ આપણે પૂર્વ તૈયારી શું કરવી જોઈએ દર્શક મિત્રો એની દર્શક મિત્રો બહુ મહત્વનો બેને વાત કરી અત્યારે કેવું હોય છે કે વરસાદ પણ એટલે છત્રી ખોદવાની જરૂર નથી અત્યારે એની પૂર્વ તૈયારી જો કરવામાં આવતી હોય છે તો ખેડૂતોના માથા જે બોજો પડતો હોય છે રાસાયણિક દવાઓનો એના ઉપર ઘણો બધો કંટ્રોલ રહેતો હોય છે તો એની અંદર જૈવિક પદ્ધતિથી જો બનાવવામાં આવો કીટનાશક માટે તો એના માટે અત્યારે ગૌમૂત્ર દેશી ગાયનું છાસ ધતુરો આકડીયો લીમડો આ બધી વસ્તુ કે જે બકરું કે ઊંટ ના ખાતા હોય એ બધી વસ્તુ ભેગી કરી પાંચ પાંચ કિલો અને એને પછી પાણી બસ્સો લીટર પાણીમાં નાખીને એને જો આથો લાવવામાં આવે પચીસ ત્રીસ દિવસ સુધી

કૃમિજન્ય અને ફૂગજન્ય રોગો થવાનું કારણ છે છાણિયું ખાતર છાણિયા ખાતરની વ્યાખ્યા એવી હોય છે કે સો ટકા સડેલું ને ભરભરું હોય એ છાણિયું ખાતર કહેવાય ડાયરેક્ટલી ઉકેડાનથી લઈને ખેતરમાં નાખવાથી લાખો કરોડોની સંખ્યાની અંદર તમે બેક્ટેરિયા લાવતા હો છો જે સારા બી બેક્ટેરિયા હોય છે એની અંદર ખરાબ બી બેક્ટેરિયા આવતા હોય છે એની અંદર ફૂગ બી આવી જાય વાયરસ બી આવી જાય કૃમિ બી આવી જાય તો તમે ડાયરેક્ટલી છાણિયું ખાતર વાપરો મધ એના અંદર એને બેક્ટેરિયા ડેવલોપ કરાવો એની અંદર તમે કમ્પોસ્ટ કરો એના પછી છાણિયું ખાતર તમે વાપરો છાણિયું ખાતર ડાયરેક્ટ વાપરવાથી તમે લાખો પ્રકારના રોગોના આમંત્રણ આપો છો મારા ખેતરમાં કે મારા ખેતરમાં આવો અને અમને નુકસાન કરી જાઓ તો એના માટે સેન્દ્રિય ખાતરો વાપરો તમારા જાતે ઘરે જો તમારો પશુ હોય તો એનું જાતે કમ્પોસ્ટ ખાતર જાતે બનાવતા શીખવાડો શીખી શકો છો અને અમારા જે गुजरात ऑर्गेनिक फर्टिलाइजर तरफ थी पोते भी तमने सपोर्ट करी तमे जाते कई रीतना ऑर्गेनिक खातर बनाई सको बिल्कुल अल्पेश भाई अपनी साथे डीसा थी वधु एक कॉलर जोडायो छे स्वागत छे आपनो मंतव्य न्यूज में आपनो प्रश्न जणावशो आपनो प्रश्न जणावशो प्रश्न मैडम थे के એટલે પાનળા ભરી જાય બટાકાના જી બટાકાના પાનળા ભરી જાય હાજી

પુષ્કળ પ્રમાણમાં અત્યારે રોગોનું ભરમાવું થઈ ગયું છે તમે રાસાયણિક ખાતર વાપરો તો તમે નાઇટ્રોજનના જે ખાતરો આવતા હોય છે એનો બહુ જ ઓછો પ્રમાણમાં ઉપયોગ કરવો માઇક્રો લેવલમાં એનો યુઝ કરવો રાસાયણિક એટલે નાઇટ્રોજનના કારણે ઘણા બધા રોગની અંદર તાકાત ડબલ થતી હોય છે તમે કૃષિ પ્રગતિ સેન્દ્રિય ખાતર વાપરો પાયાની અંદર એના પછી તમે જે મેં હમણાં આગળ વાત કરી એ રીતના તમે છાસ ધતુરો આકડીયો ગૌમૂત્ર આ બધું ભેગું કરી એનું એક દ્રાવણ બનાવીને રાખો અત્યારથી પેકિંગ કરીને બસો ત્રણસો લીટર અને જમ જરૂર પડે એને જે તમે જે વાત કરી કે પાનના અંદર ટીપકાવાળો જે અને સુકારો આવતો છે એનું કારણ હોય છે કે ચૂસિયા પ્રકારની જીવાત મોલો મચ્છી તડતરિયા આના કારણે એ પત્તાના પાછળ રહીને એનો રસ ચૂસી લેતા હોય છે જેના કારણે એને જે પોષણ મળવું જોઈએ એ મળતું નથી હોતું એના કારણે પાક સુકાવાતો હોય છે તો તમે આ રીતના જાતે દ્રાવણ બનાવી શકો છો અને એનો છંટકાવ કરવાથી તમને ઘણો બધો ફાયદો થતો હોય છે બિલકુલ અલ્પેશભાઈ આપણે આગળ વાત કરીએ ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કંપની સાથે ખેડૂત મિત્રો કઈ રીતે વધુ માર્ગદર્શન મેળવી શકે ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તમે ફેસબુક પેજ બી કરી શકો છો ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાં પછી આપણે કંપનીનો નંબર છે નવ્વાણું તેર છન્નું અગિયાર ઓગણત્રીસ આના ઉપર તમે વોટ્સએપ કરી શકો છો તમે યુટ્યુબમાં ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર હિંમતનગર કરશો તો એની અંદર બધા જ વિડીયો હોય છે એની અંદર તમે જાણકારી ખેડૂતોના અનુભવો હોય છે તો તમે એ જોઈ શકો છો પછી તમે આપણી વેબસાઇટમાં બી જોઈ શકશો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એની અંદર એક વખત નંબર મારો ફેરથી બોલી દઉં છું નવ્વાણું કરવું જોઈએ જેનાથી વધુને વધુ પાક મેળવી શકાય ખેડૂત મિત્રોને શું સૂચન આપવા માંગશો ખેડૂત મિત્રો અત્યારે કહેવામાં આવું કે અત્યારે રાસાયણિક ખાતરો કરતા સેન્દ્રીય ખાતરોની જમીનની અંદર બહુ જ ઉણપ છે તો જો તમે સેન્દ્રિય ખાતરો વાપરો વધુ પ્રમાણમાં તો એની અંદર તમને ઉત્પાદન વધુ મળશે તમને સારી ક્વોલિટી મળશે સારું ઉત્પાદન મળશે વધુ પડતા રાસાયણિક ખાતરોથી જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધી ગયું છે ફૂગનું પ્રમાણ વધી ગયું છે વાયરસનું પ્રમાણ વધી ગયું છે તો તમે સેન્દ્રિય ખાતરો વાપરજો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે અને સારામાં સારો તમારા પાકનો વિકાસ થશે ચોક્કસથી અલ્પેશભાઈ આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા અમારા ખેડૂત મિત્રોને સુંદર માર્ગદર્શન આપ્યું ઘરે બેઠા તે બદલ આપનો આભાર તો દર્શક મિત્રો આજે જે રીતે કૃષિ યાત્રામાં આપણે વાત કરીએ બટાકાના પાક વિશે તેમાં સેન્દ્રિય ખાતર કેટલું ઉપયોગી છે શા માટે વાપરવું જોઈએ બટાકાના પાકમાં વધુને વધુ ઉત્પાદન માટે શું કરવું જોઈએ આવતા અઠવાડિયે ફરી એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર